नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 11 विषय जीव विज्ञान प्रकरण 15 वनस्पति वृद्धि अने विकास एना भाग 2 नी अंदर आपणे विभेदन, निर्विभेदन अने पुनः विभेदन नो अभ्यास करीशुं। मूळ अने प्रकांड छे ने अग्रिय वर्धनशील पेशी अने एधामांथी उद्भव पामता कोषो द्वारा एधा छे ए विभेदित थाय। विभेदित थाय एटले विशिष्ट कार्य रजू करवा माटे परिपक्व बने અને પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિને શું કહેવામાં આવે છે? વિભેદન। હવે વિભેદન દરમિયાન શું થાય તો કોષો છે એની કોષ દિવાલ અને જીવરસ બંને છે એની અંદર કેટલાક વ્યાપક અને રચનાત્મક ફેરફારોમાંથી એ પસાર થાય। ઉદાહરણ તરીકે જલવાહિનીના ઘટક છે એ સ્વરૂપે જે કોષો છે એ પોતાનો જીવરસ ગુમાવે અને તેઓ પણ એક મજબૂત સ્થિતિસ્થાપક સેલ્યુલોઝની બનેલી દ્વિતીયક કોષ દિવાલનો વિકાસ કરે જે લાંબા અંતર સુધી એટલે કે ઊંચા તણાવમાં પણ પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય। તમે વનસ્પતિના દેહની વિવિધ અંતસ્થ રચના કે લાક્ષણિકતા અને એના દ્વારા રજૂ થતા સંબંધિત કાર્ય વિશે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો તો તમને આનો ખ્યાલ આવશે। ત્યાર પછી છે નિર્વિભેદન। હવે વનસ્પતિઓ છે એ બીજી એક રસપ્રદ ઘટના દર્શાવે। એના જીવંત વિભેદિત કોષો છે એ કેટલીક પરિસ્થિતિમાં વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે અને પાછી ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરે એ ઘટનાને નિર્વિભેદન કહેવાય। એનું ઉદાહરણ જોઈએ તો વર્ધનશીલ પેશીઓ જેવી કે આંતરપુલીય એધા તેમજ વક્ષયધાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામેલા મૃદુતક કોષમાંથી થાય। આ દરમિયાન કેટલીક વર્ધનશીલ પેશીઓ છે એ વિભાજનક્ષમ બની અને કોષો ઉત્પન્ન કરે જે ફરીથી એકવાર વિભાજનની ક્ષમતા ગુમાવે પરંતુ આ વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ બને એને પુનર્વિભેદન કહેવામાં આવે। એટલે કોઈ કાષ્ઠમય દ્વિદળી વનસ્પતિની કેટલીક પેશીઓ છે એની નોંધ કરશો તો એ પુનર્વિભેદન છે એની નિપજ હોય એવો તમને ખ્યાલ આવશે। જો વનસ્પતિની પેશી છે એ સંવર્ધન દરમિયાન પ્રયોગશાળામાં નિયંત્રિત પરિસ્થિતિમાં વિભાજન કરે તો એને આપણે પુનર્વિભેદન કહી શકીએ। હવે આપણે બીજા અંકુરણવાળી આકૃતિ તમે યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે વનસ્પતિમાં વૃદ્ધિ છે એ ઉન્નત અને સતત આપણે કીધું કે અપરિમિત હોઈ શકે। પરિમિત કે અપરિમિત બંને પ્રકારની હોઈ શકે। હવે આપણે એમ કહીએ છીએ કે વનસ્પતિમાં વિભેદન સતત હોય કારણ કે એક જ વનસ્પતિ છે એની વર્ધમાન પેશીથી નિર્માણ પામેલ પેશી કે કોષો પરિપક્વ બને અને જુદી જુદી સંરચનાઓ ધરાવે। કોષો કે પેશીનું અંતિમ સ્વરૂપ ક્યાં સ્થાન પામેલ છે એના ઉપરથી નક્કી થાય। ઉદાહરણ તરીકે મૂળની અગ્રસ્થ વર્ધમાન પેશીથી દૂરસ્થ રહેલા કોષો છે એ મૂળ ટોપના કોષમાં વિભેદન પામે જ્યારે પરિઘ તરફ એને ધકી દેલી દેવામાં આવે તો એ અધિસ્તર સ્વરૂપે પરિપક્વ થાય। શું તમે સતત વિભેદનને અન્ય કેટલાક ઉદાહરણો આની અંદર ઉમેરો તો તમને ખ્યાલ આવશે કે કોષની સ્થિતિ કે જેને હવે વહન કરવાનું છે એ વાહક પેશીની અંદર પણ પરિપક્વ બનશે। ત્યાર પછીનો મુદ્દો છે વિકાસ। હવે વિકાસ કોને કહેશું તો વિકાસ એટલે જેમાં એક જ સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો સમાયેલા હોય। વનસ્પતિની વાત કરીએ તો બીજના અંકુરણથી લઈ અને વૃદ્ધાવસ્થા એટલે કે જીર્ણતા સુધીનો સમયગાળો એ આખો વિકાસમાં આવશે। જો વૃદ્ધિ છે એ માત્ર કોષો પૂરતી કે અંગ કે પેશી પૂરતી મર્યાદિત થઈ છે જ્યારે આ સમગ્ર જીવનચક્ર ઉપર આધારિત છે વિકાસની અવસ્થા। હવે ઉચ્ચ વનસ્પતિ હોય એના કોષોમાં થતા વિકાસની ક્રમિક પ્રક્રિયાઓ છે એ તમને અહીંયા ચાર્ટ દ્વારા સમજાવેલી છે। અહીંયા તમે જોશો તો આ પેશી કે અવયવને લાગુ પડે છે। પહેલાં વર્ધમાન કોષ હોય એ કોષ વિભાજન પામે, કોષ વિભાજન પામે એટલે એની કોષરસની વૃદ્ધિ થાય, પછી એ કોષ વિભાજન પામે અને વિસ્તરણ એટલે દીર્ઘીકરણ પામે, પરિપક્વતા પામે, પછી એ વિભેદન પામે અને એ જીવન પર્યંત છે એનું કાર્ય કરે અને પછી સજીવનું મૃત્યુ થાય એટલે વૃદ્ધત્વ આવે અને એ પુખ્ત કોષ છે એ વૃદ્ધત્વ પામે અને મૃત્યુ પામે અને નવા કોષો પાછા ઉત્પન્ન થાય કોષ વિભાજન દ્વારા। તો આ સતત પ્રક્રિયા થાય। વનસ્પતિ છે એ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવા એ વિવિધ પરિપથોને અનુસરે છે। જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચના બનાવે એ ક્ષમતા છે અને પ્લાસ્ટિસિટી અથવા સુઘટ્યતા કહેવાય। અહીંયા ઉદાહરણ તરીકે તમને કપાસ કે કોથમીર એનો કે ધાણા એને આપણે
લાર્કસ્પાર બીજું ઉદાહરણ આપેલું છે, એની અંદર આ વિષમતાનો આપણે વિષમપર્ણતાનો અભ્યાસ કરીએ. તો તરુણાવસ્થા છે વનસ્પતિની અંદર, એના પર્ણ છે એના કરતાં પરિપક્વમાં એનો આકાર ભિન્ન હોય. જો અહીંયા તમને એ આકૃતિ છે એ કોથમીર અથવા ધાણાને આપેલી છે, એનું તરુણ પર્ણ છે ત્યારે એનું પાંદડું છે એમાં એક જ શાખા છે, પછી અહીંયા વધારે એ જેને કહેવાય જટિલ સ્વરૂપ ધારણ કરે છે. એવી જ રીતે બીજી બાજુ અહીંયા બટરસ્કપની અંદર બી આકૃતિ છે, બટરકપ એની અંદર શું થાય તો પર્ણ છે એ પરિપક્વ બને, તો એના કારણે જે મોટું કદ હતું એ કેવું બની ગયું નાનું, આ રીતનું તમને જોવા મળે. તો આ છે એ જલીય વસવાટમાં આકારની ભિન્નતા છે એ પર્યાવરણને કારણે થતું વિષમપર્ણીનું ઉદાહરણ છે. હવે વિષમપર્ણીઓની આ દ્રશ્યમાન ઘટના છે અને પ્લાસ્ટિસિટી કે સુઘટ્યતાનું એક ઉદાહરણ માનવામાં આવે છે. વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી ઘટનાઓ છે. વ્યાપક રૂપે વિકાસને વૃદ્ધિ અને વિભેદનના સરવાળા તરીકે માનવામાં આવે છે. વનસ્પતિઓમાં વિકાસ આંતરિક તેમજ બાહ્ય પરિબળોથી નિયંત્રિત હોય. આંતરિક પરિબળોમાં ક્યાં આવશે તો અંતઃકોષીય અને આંતરકોષીય બંને પ્રકારના. અંતઃકોષીયમાં એના જનીનિક ફેરફારો થાય એનો સમાવેશ થાય, આંતરકોષીયમાં વનસ્પતિની વૃદ્ધિ નિયામકો એટલે કે રસાયણોનો સમાવેશ થાય, જ્યારે બાહ્ય પરિબળોનો તમને ખ્યાલ છે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યો, એ આપણે આગળ વૃદ્ધિની સાથે વાત કરી હતી એવી જ રીતે એનો અહીંયા પણ સમાવેશ થશે. તો હવે આપણે જે આંતરકોષીય કારકો એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એના વિશે જોઈએ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એને PGRS પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. એની લાક્ષણિકતા જોઈએ તો એ વિવિધ રાસાયણિક સહઘટકોવાળા સાદા અથવા લઘુ અણુ હોય. એ ઇન્ડોલ સંયોજનો એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ, કેરેટિનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલ, ટર્પેન્સ કે વાયુરૂપ વગેરે સ્વરૂપે હોઈ શકે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વૃદ્ધિ પદાર્થો અથવા વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે ફાઇટો હોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એને જીવંત વનસ્પતિના દેહમાં કાર્યના આધારે બે સમૂહમાં વહેંચી શકાય. આ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે PGRSનો એક સમૂહ છે એ વૃદ્ધિ પ્રેરક ક્રિયાઓ સાથે સંકળાયેલો હોય છે, એટલે એને વૃદ્ધિ પ્રેરકો કહેવાય. જેમ કે ઓક્સિન્સ, કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણ, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ, આ બધી ક્રિયાઓ છે એ પ્રેરક ક્રિયાઓ છે એટલે એને વૃદ્ધિ પ્રેરકો કહેવામાં આવે. એના ઉદાહરણમાં ઓક્સિન, જીબ્રેલિન, સાયટોકાઇનિન વગેરેનો સમાવેશ થશે. બીજા સમૂહના વૃદ્ધિ નિયામકો છે એ ધાર ઉજાવાની ક્રિયા, જૈવિક કે અજૈવિક તાણ સામેની પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવે, એટલે એને વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે એવું કહી શકાય. જેવી કે સુષુપ્તતા, પતન અને એની અંદર એક્સિસિક એસિડ છે વૃદ્ધિ નિયામકના સમૂહમાં સમાયેલું છે. આ ઉપરાંત વાયુમય PGR એટલે કે ઇથિલન છે એ પણ કોઈપણ સમૂહની સાથે બંધ બેસે છે, પરંતુ એ વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે એટલે એને આપણે વૃદ્ધિ નિયામકમાં સમાવેશ કરીશું. ત્યાર પછી આપણે જોઈએ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન. તો રસપ્રદ રીતે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે એ 5 મુખ્ય સમૂહોમાં પ્રત્યેકનું સંશોધન છે એક આકસ્મિક પ્રયોગ ધરાવે છે. જો અહીંયા તમને આપેલું છે, આની શરૂઆત ચાર્લ્સ ડાર્વિન અને એના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ, જ્યારે તેઓએ નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસ છે એના ભૃણાગ્રહ ચોલ છે એ પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે, જેની તમને અહીં આકૃતિ આપેલી છે, એટલે કે પ્રકાશના ઉદ્ગમની તરફે વૃદ્ધિ કરે. તો આ પ્રયોગોની શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ દર્શાવ્યા પછી એવો નિર્ણય આવ્યો કે ભૃણાગ્રહ ચોલની ટોચ છે એ વાહક પ્રેરણનું સ્થાન છે, એટલે કે ભૃણાગ્રહ ચોલના સંપૂર્ણ વળાંકનું કારણ છે. જે આપણે હમણાં આકૃતિ જોઈ એના દ્વારા ઓક્સિનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરણના ભૃણાગ્રહ ચોલના અગ્રસ્થ ભાગમાંથી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બક્કાને જે ડાંગરના છોડ છે એની ઉપર થતો એક રોગ છે એના બીજાંકુરિત રોપાઓ,
એમાં રોગકારક ફૂગ તરીકે ફૂગ આવેલી હોય, જેને જીબ્રેલા ફુજીકુરોઇડ તરીકે ઓળખવામાં આવે, એના દ્વારા થાય. ઈ કારોસોવા નામના જાપાનીઝ વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના બીજાંકુરણના છોડમાં રોગ છે એના રક્ષણો જોયા અને એને ફૂગના જંતુમુક્ત ગાળણની સારવાર આપી અને એ સક્રિય પદાર્થની ઓળખ ત્યાર પછીથી જીબ્રેલિક એસિડ તરીકે થઈ. ત્યાર પછી ત્રીજી બાબત, એપ્સ ફૂગ અને એના સાથીદારો છે એને નિરીક્ષણ કર્યું કે જે તમાકુના છોડ છે એના પ્રકાંડના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મળી શકાય જ્યારે ઓક્સિજન ઉપરાંત વાહક પેશીઓના સત્વ, ઇષ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ કે ડીએનએના પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય. મિલર અને એના સાથીદારોએ પછીથી એને સાઇટોકાઇનિન એવું નામ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને એનું સ્ફટિકીકરણ છે એને કાઇનેટિન એવું નામ આપ્યું. એટલે કે સાઇટોકાઇનિન છે એના સ્ફટિકમય સ્વરૂપમાં હોય તો એને કાઇનેટિન તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી 1960ની મધ્યમાં ત્રણ અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના ત્રણ અવરોધકોનું શુદ્ધિકરણ અને રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું અને એના અવરોધ બી, એફસીસીન 2 અને ડોર્મિન નામ હતા. ત્યારબાદ આ ત્રણેય રાસાયણિક પદાર્થો છે એ રાસાયણિક રીતે એક સરખા સાબિત થયા એટલે એનું નામકરણ એફસીસિક એસિડના સ્વરૂપમાં કરવામાં આવ્યું. ત્યાર પછી એચ કઝિન્સે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ એના નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. એટલે ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થ છે એને ઇથિલિન નામ આપવામાં આવ્યું અને એક વાયુમય, આ બધા પ્રવાહીમય સાઇટોકાઇનિન છે એનું સ્ફટિકમય સ્વરૂપ કીધું એમ ઇથિલિન છે એ વાયુ સ્વરૂપનો પદાર્થ છે, વાયુમય પીજીઆર છે. હવે આપણે આ પાંચેય પ્રકારના પીજીઆરની દેહધાર્મિક અસર છે એનો અભ્યાસ છે એ હવે પછીના વિભાગમાં કરીશું.